વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસપી. દોસ્તો, તમારા બધાના મોબાઈલમાં ડિસ્પ્લે સેટિંગ તો જરૂર હોય છે. જી હા દોસ્તો, ડિસ્પ્લે સેટિંગના ચાર એવા ટ્રિક વિશે હું વાત કરીશ જે શાયદ ઘણા બધા લોકોને નથી ખબર. જી હા દોસ્તો, અગર તમારા મોબાઈલને સ્માર્ટ બનાવવા માગો છો, થોડોક અટ્રેક્ટિવ એટલે કે લોકો જોવે અને તમને એમને એમ થાય કે ના છે કમાલની કંઈક આ ટ્રિક, તો તમે આ ટ્રિક જરૂર જુઓ. કારણ કે આ ચાર ટ્રિકમાં ચોથા નંબરની જે ટ્રિક છે તે પણ કાફી ઇમ્પોર્ટન્ટ છે, ઘણી યુઝફુલ થશે આ ટ્રિક. તો ચલો દોસ્તો, આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલા નંબરની ટ્રિક ઉપર વાત કરીએ તો તમારે તમારા મોબાઈલના સેટિંગમાં જવાનું છે, અહીં ડિસ્પ્લે ઉપર ક્લિક કરવાની છે. ડિસ્પ્લે પર ક્લિક કર્યા પછી અહીંથી તમારે એક સ્ક્રીન ઝૂમ નામનું ઓપ્શન હશે, તો અહીંથી તમે તમારા મોબાઈલમાં જેમ કે આપણે આપણા મા બાપને જોવામાં થોડુંક તકલીફ થતી હોય ને એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતા હોય, તો તમે સ્ક્રીન ઝૂમ કરી શકો છો. સ્ક્રીન તમારી એડજસ્ટ પ્રમાણે તમે અહીંથી સ્ક્રીન ઝૂમ કરી શકો છો. જી હા દોસ્તો, કંઈક આ રીતનું, તો પછી તમે કંઈક આ રીતનું તમને જોવા મળી જશે. તો અહીં હું તમને સૌપ્રથમ વોટ્સઅપ ખોલીને બતાવું કે કેટલું ઝૂમ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આટલું ઝૂમ થઈ ગયું છે સ્ક્રીન. તો અહીંથી તેને સરળ રીતે જોઈ શકો છો. અને હવે ફરીથી આપણે સ્ક્રીન નોર્મલ કરીએ તો તમે જોઈ શકો છો. આપણે ફરીથી વોટ્સઅપ ઓપન કરીએ તો કંઈક આ રીતનું તમને જોવા મળી જશે. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો કે આ રીતનું જોવામાં તકલીફ હોય તમે સ્ક્રીન ઝૂમ કરી શકો છો. હવે દોસ્તો, ત્યાર પછીનો જે સિક્રેટ સેટિંગ વિશે વાત કરીએ તો તે પણ કાફી ઇમ્પોર્ટન્ટ છે. જી હા દોસ્તો, તો તમારે તમારા મોબાઈલના સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા પછી ડિસ્પ્લે ઉપર ક્લિક કરવાનું છે. હવે દોસ્તો, ધ્યાન રાખો કે અહીં એડિપ્ટિવ બ્રાઇટનેસ છે, એટલે કે તમારે અહીં ઓટોમેટિક પણ કરી શકો છો. ઘણી વાર આ રીતનું કરી નાખવાનું છે. અહીં તમારે ઓટોમેટિક, જેવો તમારા મોબાઈલમાં તમે લાંબો સમય સુધી યુઝ કરતા હોય તો તમારા મોબાઈલની બેટરી પણ બચશે, સાથે તમારા ડિસ્પ્લેના હિસાબથી તમારા આંખોને પણ તકલીફ નહીં પડે. તો આ સેટિંગ પણ તમે કરી શકો છો. અને ત્યાર પછીનું જે સેટિંગ જે હું તમને બતાવી રહ્યો છું તે પણ એક કાફી ઇમ્પોર્ટન્ટ છે. જી હા દોસ્તો, તો કયું સેટિંગ છે તે પણ હું તમને બતાવી દઉં. તો અહીં ડાર્ક મોડ છે, ડાર્ક મોડ ઉપર ક્લિક કરવાની છે. દોસ્તો, અહીંથી તે ઇનેબલ નથી કરવાનું, ધ્યાન રાખો. અહીં ડાર્ક મોડ ઉપર ક્લિક કરવાની છે. અહીં ટર્ન ઓન છે અને ટર્ન ઓન અસ શેડ્યુલ છે. તો અહીં તમે ટર્ન ઓન અસ શેડ્યુલ ઉપર ક્લિક કરશો એટલે કે સનસેટ એન્ડ સનરાઈઝ, એટલે કે સવારમાંથી જ્યારે સૂરજ ઉગશે, જ્યારે આથમશે ત્યાં સુધીનો તેની રીતે ઓટોમેટિક આ એડજસ્ટ કરી રહેશે, એટલે કે ઓટોમેટિક આ તમારા જે ડાર્ક મોડ છે તે થઈ જશે, એટલે કે તમારા આંખોને પણ નુકસાન નહીં થાય. અને તેની રીતે ઓટોમેટિક અહીંથી તે જેવો દી આથમશે એટલે કે સાંજ પડશે એટલે ડાર્ક મોડ ઓટોમેટિક થઈ જશે, તમારે કરવાની જરૂર નહીં રહે. તો આ પણ હતું એક સેટિંગ. અને હવે રહ્યું તો આ જે નીચે બતાવે છે એડેપ્ટિવ કલર ફિલ્ટર, આ પણ એ જ રીતનું છે. જો તમે આને ઇનેબલ કરી દેશો એટલે રાઈત પડશે એટલે ઓટોમેટિક તમારી સ્ક્રીનનો કલર ચેન્જ થઈ જશે, જેનાથી તમારી આંખોને નુકસાન નહીં થાય. તો આ પણ સેટિંગ હતું. હા દોસ્તો, ત્યાર પછીનું જે સેટિંગ છે તે પણ કમાલનું સેટિંગ છે. જી હા દોસ્તો, કયું છે તો હું તમને બતાવી દઉં. તમારા મોબાઈલના બધા વિઝિટ ઉપર, એટલે આને વિઝિટ કહેવાય, સ્ક્રીન છે તેને વિઝિટ કહેવાય. આ વિઝિટ ઉપર ગૂગલનું કંઈક આ રીતનું હશે. જ્યાં તમે આના ઉપર ક્લિક કરીને ગમે તે સર્ચ કરતા હશો તે ફાઇન હશે. પણ આનું તમે એક એટ્રેક્ટિવ બનાવી શકો છો. જો તમને આ વિઝિટ લેતા ન આવડે તમને હું બતાવું. તમારે આના ઉપર આવી રીતે સ્ક્રીન ઉપર ક્લિક કરવાની છે. અહીં વિઝિટ ઉપર ક્લિક કરી દો. અહીં વિઝિટ પર ક્લિક કર્યા પછી અહીં તમને ગૂગલનો ઓપ્શન હશે. જુઓ, આ ગૂગલ ઉપર ક્લિક કરો. અહીં તમને તે સર્ચ વિઝિટનું નામનો ઓપ્શન હશે, તમારે તેના ઉપર ક્લિક કરી દેવાની છે. બસ ફાઇનલી આટલું જ કરવાનું છે. હવે દોસ્તો, તમને એમ થતું હશે કે આ કલર કેવી રીતે ચેન્જ કર્યો છે, મેં એક વિડીયોમાં પણ કવર કર્યો હતો. તો તેના માટે તમારે શું કરવાનું છે, ગૂગલની એપ્લિકેશનમાં જવાનું છે. ગૂગલની એપ્લિકેશનમાં ગયા પછી અહીં તમારી આઈડી છે તેના ઉપર ક્લિક કરો અને અહીં સેટિંગ ઉપર ક્લિક કરી દો. અહીં તમને સર્ચ વિઝિટ નામનો ઓપ્શન જોવા મળશે, તમારે તેના ઉપર ક્લિક કરી દેવાની છે. કસ્ટમ વિઝિટ ઉપર ક્લિક કરી દો તો તમે એ જોઈ શકો છો કે આ વિઝિટ અહીં આવી ગઈ છે. હવે અહીં કલરનું છે તેના ઉપર ક્લિક કરો, યસ ઉપર ક્લિક કરો. અહીંથી તમારે જેવો કલર રાખવું હોય તેવો કલર તમે અહીંથી રાખી શકો છો. તમે જોઈ શકો છો કંઈક આ રીતનો કલર રાખો અને તમારે મરજી પ્રમાણે કલર રાખીને ડન કરી દો. હવે બેક નીકળી જાઓ તો અહીં તમને બતાવી દો કે આ રીતનું તમને જોવા મળી જશે. હવે દોસ્તો,
ત્યાર પછીની ચોથી અને લાસ્ટ ટ્રિક જે છે તે છે બહુ કાફી ઇમ્પોર્ટન્ટ. જી હા દોસ્તો, ઘણી ફેરે તો હમણાં એવું હોય કે ઉતાવળમાં આપણે મોબાઈલને લોક સ્ક્રીન કરવું ભૂલી ગયા હોય, એમનામ ગીચામાં નાખી દેતા હોય છીએ. તો ગીચામાં નાખવાથી શું થાય, ગમે ત્યારે ટચ થશે આપણું શરીર કે ગમે ત્યારે, તો આ ગમે તે એપ્લિકેશનું છે તે આડાવડી થઈ જતી હોય છે કંઈક આ રીતનું છે ને દોસ્તો, આવી રીતે થઈ જતું હોય છે. અથવા તમારા બાળકો હોય છે તે એપ્લિકેશનો લઈને ગમે તે આડાવડી મૂકી દેતા હોય છે. તો આનું એક જ સોલ્યુશન થાય છે કે આને તમારે રોક રાખવો પડે. જી હા દોસ્તો, તો આ એપ્લિકેશનને રોક નહીં, આ જે આડાવડી થાય છે તેને રોક રાખી દો. કેવી રીતે રાખવાનું છે તેના માટે એક હું તમને એક મજેદાર ટ્રીક બતાવીશ. તો તમારે આના ઉપર ક્લિક કરવાની છે, ડિસ્પ્લે ઉપર ક્લિક કરી રાખો એટલે અહીં હોમ સ્ક્રીન સેટિંગ તમને નામનું આવશે, તેના ઉપર ક્લિક કરો તો અહીં તમને જોવા મળી જશે રોક હોમ સ્ક્રીન લેઆઉટ. તમારે તેને ઇનેબલ કરી દેવાનું છે. બસ ફાઇનલી ઈ જ કરવાનું છે, રોક હોમ સ્ક્રીન લેઆઉટ ઇનેબલ કરી દો. હવે તમારે કોઈ પણ એપ્લિકેશન ડકશે નહીં, તમે જોઈ શકો છો એક પણ એપ્લિકેશન ડકશે નહીં, બાકી કામ તમારું બધું એમનામ જ થશે. તો આઈ હોપ કે દોસ્તો તમને આ 6 મિનિટનો વિડીયોમાં કાફી સમજણ પડ્યું અને આ સેટિંગ કાફી જાણવા જેવા રહી ગયો હોય. અમારા વિડીયોને એક લાઇક જરૂર કરજો, સાથે તમારા મિત્રોને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.